એ જ નહીં જો અમારે દરરોજનું રૂટિન થઈ ગયું છે કેમ કે અમે આવી ને એટલે એ હારે હારે આવી જ જાય બસ તો જો કામ ફરી ગયું અમારે કા કેમ કે ઓલું થોડું ખવારમાં કર્યું પેલા એ ઉપાડ્યું હતું કઈ કાની એ જો ને રમવાનું હાલે છે જો બે કલાકમાં કામને ટૂંકમાં લાવી દીધું કેમ કે છ વાગે કેટલું કામ બાકી હતું વાગ્યા સવારના 900 ગુડ મોર્નિંગ એવરીવન જય માતાજી બધાને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં કેમ છો બધા આવ્યો કે બધા મજામાં હશો અને મજામાં રહેજો માતાજી બધાને મજામાં રાખે એવી પ્રાર્થના અમારી ચેનલની પહેલી વાર મુલાકાત લીધી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મસ્ત ખાઈ પીને નવરા થઈને ફ્રેશ થઈને આ બાજુ આવતા રહ્યા બંગડીનું કામ કરવા અમે બંગડીમાં ડાયમંડ લગાવવાનું કામ કરીએ છીએ અને એ કામ જો ઘણું આવેલું પડ્યું છે અને કાલ જે આવેલું હતું એ પૂરું કર્યું અને હવે આમાંથી નેકાદું લેવાનું થાય છે કેમ કે ઉતાવળવાળું તો આપણે આજે ઠેલી મળ્યું ને એની ઉતાવળ છે એટલે એ અત્યારમાં લેવાનું થાય છે અને એ જ નહીં જો અમારે દરરોજનું રૂટિન થઈ ગયું છે કેમ કે અમે આવી ને એટલે એ હારે હારે આવી જ જાય બસ કાંઈ કરે નહીં પણ કાણી કરે એક અને જો આ બધું આપણે આ ઠેલી મળ્યું ને એ કામ લેવાનું છે કયું લેવાનું દાદા કયું કામ લેવાનું છે એ જ નહીં ખબર હોય કેમ કે હારે લેવા આવે ને એટલે એને ખબર હોય કયું પહેલાં કરવાનું કાંઈ જોયું તો એવડું એ પૂરું કરવાનું છે અને એના પછી ઓલું લેવાનું થશે એટલે આજે આવડવા લેવાનું થશે અને આ બાજુ લાઈનોનું કામકાજ ચાલુ થઈ ગયું છે બે પથ્થર પીર્યા છે અને બે પથ્થરમાં લાઈનું ચાલુ છે શું લેવું બટુ તારે હે શું લેવું તારે શું તું કરેશ પણ હે એ જ ને જો કાંઈ હોવાનો ટાઈમ હજી થયો નથી એટલે ઘડીક વાર અહીં રમવા આવતી રહે અને બાને ઘરનું કામકાજ હોય એ કરતા હોય કે તમે કામકાજ કરી નાખો તો એ તો ઘડીક ભલે અહીંયા રમતી કેટલીક લાઈનો થઈ આજ તો થોડીક જ થઈ છે જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને આજ તો ઉઠાણું ને ઉજાગરા હતા ઉજાગરા એમ આજે મોડા ઉઠીને કાલ આજે પૂરું કર્યું કામ પૂરું કરવાનું એટલે મારે થઈ ગયું હતું મોડું અને એમાં બાકી રહ્યું હતું ને લાઈટ વહી ગઈ હતી સાંજે એટલે આવે ને જાય આવે ને જાય એવું થયું ને એટલે થોડુંક મોડું થઈ ગયું હા નથી પૂરા દીધા કાલે હતા ને એટલે દઈ જતા ને કે બીજા પછી કાલે આવીશ ને ત્યારે દઈશ હાલો તો જો હા કોઈ લાઈનોનું કામકાજ હાલે છે અને થઈ ગયું છે મોડું એટલે વાંધો નહીં કા હા ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છે હારું એ તો એમ ન કરે બટ પડી જાય એમ ન કરે ભપ થઈ જાય ઊભી જાય સાંજે પણ મોડા હું ચાલતા ને અંતે અમારું કે તારું ક્યાં કે બાકી હતો ને તા એજુ જાગી ગઈ એટલે કીધું હવે તું એને પૂરા હોય જા અને બટુ તું ઉભી થા તેરમાં દેખા આઈ દેખો બસ આ જ કરવાનું એજ કઈ ધંધો જ નહીં આવી નાય એક જણા ને એમાં એમાં ખોટી કરે એટલે કામ હજી બા નવરા નહીં થાય ને ત્યાં સુધી કામ ચાલુ નહીં થાય કેમ કે એને ઘડીક વાર રાખવી પડશે ચાલુ કરી દેવું એ જ રે ભાઈ ક્યાં એ જ કરવા દેતો ને આ પાડે છે એ કામ ચાલુ કરી દેવું છે ને કામ ચાલુ કરી દેવું છે ને શું તું કરે છે શું કરે ઊભી થઈ જાય ઊભી થઈ જતો આ બધું ઊભી થઈ જા બસ મંડો રમવા આમ તો કપડાં તો થઈ ગઈ ગાંડી હાલો તો લાઈનોનું કામકાજ કમ્પ્લીટ થવા આવ્યું છે કા એટલે ચાલુ થાય એટલું કમ્પ્લીટ થયું છે વધારે કઈ થયું નથી કા
અને લે હવે હળવે હળવે કામ ચાલુ કરી દેવી. તો જો કામ ભરી ગયું અમારે કા, કેમ કે ઓલું થોડું ખવારમાં કર્યું, પેલા ઈ ઉપાડ્યું હતું, પછી ઈ ઉપાડ્યું ને તા પાછું કામ લેવા આવ્યા, તે કે હવે એની ઉતાવળ નથી, આની ઉતાવળ છે, તે આ પાછું ચાલુ કર્યું અને હવે લગભગ પૂરું કરવામાં વાર લાગશે કા. કેમ કે હવારમાં થોડુંક ઓલું કરી નાખ્યું, હવારમાં ખબર હોત ને તો આવડું આજ ચાલુ કરત, પણ હવારમાં થોડાક ભાઈ બોલ્યા કરે, કેટલે 4-5 કિલો 500 ભાઈ ભી ઈવડે કર્યા, તા પછી આવડું આ કરવાનું થયું એટલે વેગ બધો વિખાઈ ગયો કા. કેમ કે કમાઈ આવડું આ જાજુ હતું ને ઓલું જાજુ હતું, બે એક એક દિવસના હતા એટલે પછી ઓલામ ટાઈમ બગડી ગયો એટલે પછી આમાં એટલો પાછો ઘટે. જોઈશ કેટલું થાય કા હવે. હા પહેલાં તો હવે એટલું કંઈક કામ કર્યું ને તા, બપોરનો ટાઈમ થઈ ગયો એટલે પહેલાં બપોરા કરીએ પછી કંઈક વિચારી શું કરશું. હાય કેવું થયું કા, કેવું થયું બધું સેટિંગ વિખાઈ ગયું બધું. હાલે લાઈનું દબા દેવી કા, લાઈનું પાછું ન ફેરવાનું તો સારું કર્યું, નકર ક્યારેક ક્યારેક એવું થાય ને વચ્ચે લાઈન વાળી બગડે હોય ને તો પછી લાઈનું ફેરવવી પડે ને બધું એવું થાય એટલે એ પાઈ હારા કહેવાય. અને ડાયમંડ આવડા આના વાપરવા નતા એટલે એમના વાયલું કા, હા એ કે હાલશે એટલે વાંધો બહુ ન આવ્યો, નકર પછી ડાયમંડ ફેરવાનું થાય ને લાઈનું ફેરવાનું બધું ફેરવાનું થાય. ડાયમંડ અલગ હતા પણ કે હાથના બે છે ને એટલે બેમાં હાલશે એટલે સારું કહેવાય, બે હાલ્યા. અને કામ જોઈએ આખો દિવસનું હતું, કેમ કે બે અલગ અલગ કામ હતા ને બે આખો દિવસના પીડ્યા હતા, આવડું આ આખો દિવસનું હતું અને ઓલું લાલ કલરનું આખો દિવસનું હતું. મૂકી દો ખાવું નહીં અસલ એ વધારાનું હોય ને એ નાખ્યા હોય. હાલો તો જો સવારમાં લાઈન હોય હતી ને એટલી કીધું ફૂટવાડ દે, તે ફૂટવાડતા હતા ને તા પાછા કામ લેવા આવ્યા, ઓલું જે પૂરું થયું હતી એ લઈ ગયા અને કઈ હોતા ને ગયા કે આવડું આ કરજો એટલે હવે જોઈશી શું થાય છે. હાલો તો બપોરા કરી લેવી. તો જો બેસી ગયા બપોરા કરવા અને આ બાજુ બધું પીરસાઈ ગયું છે, શાક રોટલી અને કેરીનું અથાણું અને આ બાજુ કાયલની હુકડી કાંઈ જું ભાંગીને ભૂકો થઈ ગયો. એમ કેમ થઈ ગયું એંધકા એંધકા ખાવાનું સ્તારે લે લે ખાવાનું સ્તારે હે ખાવાનું છે એ ટોપરું છે બેટા, ટોપરું કહેવાય, ખાવ મીઠું લાગે, મીઠું લાગે દાદા. હાલો તો બપોરા કરી લેવી. તો જો જમીન આવતા રહ્યા, આજ તો ગયા તા વહેલા અને આવતા રહ્યા વહેલા ફટાફટ કા. અને જો સાઈડમાં હીરાવાળું કામ હવે ઉપાડવાનું છે, આવડું આ સાઈડમાં હીરાવાળું છે, પેલું પીડવી એવડું જ લેવાનું છે અને કામનું દોઢાઈ ગયેલું છે, કેમ કે મોડા મોડા આવ્યા ને એટલે બધું દોઢાઈ ગયું. આજે કામ લેવાય મોડા મોડા આવ્યા હતા, કેમ કે ઉતાવળવાળું કાંઈ નહીં હોય એટલે 11:30 લેવા આવ્યા હતા, એટલે એના પછી કે હવે આ ચાલુ કરવાનું છે, એવડું એ ચાલુ કર્યું છે એટલે થોડીક લીધા મેલી થઈ જાય છે કા. આમ ઠેઠી ગોઠવે છે, બેઠો બેઠો કા, કેમ કે બધાય પાઇપ એમના પડ્યા હતા એટલે એ બધા મૂકવા પડે સાઈડમાં, બધા ભરેલા હોય ને આમાં કાંઈ બહુ વાર લાગતી નથી એટલે ફટાફટ થઈ જાય એટલે ભરાઈ જાય. હા ના ગોસા આવે છે પણ પાઇપ થોડાક વધારે છે એટલે હવે જોઈએ છીએ બપોર પછી કેટલું ક્યાં છે એના ઉપર આધાર રહેશે કા, નકર પછી રાત તો આપણી જ છે. હાલો તો હવે પાછું કામ ચાલુ કરી દેવી. જો બંગડીનો સ્ટોક થોડોક થયો એટલે ઘડીક વાર ઊભો થઈ ગયો બપોરનો, અત્યારે થોડોક સ્ટોક થયો અને 6 વાગો આવ્યા છે અને કામે જો ફટાફટ હાલે છે, કામે હજી ઘણું બાકી છે, પૂરું થાય એવું તો બહુ લાગતું નથી એટલે હાજે ઘણું ખરું કહેવું પડશે એવું લાગે છે. એમ કે ના થોડુંક પીડ્યું છે અને થોડુંક આ બધું પીડ્યું છે અને એમાંય પાછું ઉપર જતા આજ થોડો થોડો વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે, ઘડીક વાર સાંટા આવ્યા ને હવે પાછું થોડુંક શાંત થયું છે, કેમ કે વાદળાય સાંટા આવે એવા નીકળે છે એટલે ઘડીક વાર સાંટા આવ્યા ને પછી પાછું રહી ગયું છે. કાંઈ જુ એ જો ઘડીક નાવા ગઈ, કાંઈ જુ કહે દે કા ક્યાં જા, હે ક્યાં આવું સર કાંડી એ જો ને રમવાનું હાલે છે. અને ઘડીક વાર અત્યારે થોડોક ટાઈમ મળ્યો, કેમ કે બપોરના ફટાફટ બેસી જ ગયા હતા કામે અને હમણાં થોડીક કામમાં ઉતાવળ આવે એટલે વ્લોગ શૂટ કરવાનો એટલો કાંઈ ટાઈમ મળે નહીં, કેમ કે કામમાં ઉતાવળ એટલે પછી એટલો ટાઈમ કાંઈ રહે નહીં તો એવું બધું હાલે છે. તો જો 2 કલાકમાં કામને ટૂંકમાં લાવી દીધું, કેમ કે 6 વાગે કેટલું કામ બાકી હતું અને અત્યારે 8 વાગ્યા ને તા તો કામને એન્ડમાં લાવી દીધું, કેમ કે ઘણી ઉતાવળ રાખી અને ઘણું ખરું પૂરું કરી દીધું કા, બહુ ઉતાવળ રાખી પણ ડમરી સડા દીધી, કેમિકલ એટલું કર્યું અને ફેરવી એટલી લાઈન સામે એટલી થઈ ને તેણે એટલી ઉતાવળ રાખી ને, પણ પાછો વરસાદ ચાલુ હતો ને એટલે થોડુંક બીક જેવું હતું, કીધું વરસાદ આવશે ને તો પછી કાલની જેમ જ થશે કા, લાઇટ બાઇટ વહી જાય ને તો પછી નો સેટિંગ આવે એટલે કીધું ઘડીક વાર ઉતાવળ રાખો ને તો ફટાફટ થઈ જાય
અને હવે તો એન્ડમાં આવી ગયું, થોડુંક જ રહ્યું છે એટલે વાળું પાણી કરીને ઘડીક વારે બેસ્યું ને તો પૂરું થઈ જાય છે. એટલે આજ બહુ તકલીફ કે પડશે નહીં, આજ તકલીફ બધી દિવસે લઈ લીધી એટલે સાંજે બહુ તકલીફ વાળું રહે નહીં. બપોરે ચાલુ કર્યું હતું અને બપોર પછી પૂરું કરવાનું, આખો દિવસ નું કામ બપોર પછી પૂરું કરવાનું હતું. એટલે તકલીફ વાળું થોડુંક હતું પણ સારું ખેંચ લીધું, ડમરી ચડાવ્યો પણ મજા આવી ગઈ કામ. કીધું લાગશે ને 6 વાગે એવું લાગતું, કીધું બહુ જાજુ વધશે પણ 2 કલાકમાં તો ઘણું ઘરું પૂરું કરી દીધું. અને હવે વાળું પાણી કરી લેવું, વાળું પાણી કરીને પછી કામને પૂરું કરવાનું થાય છે. થોડુંક બાકી છે એટલે બહુ કંઈ વાર તો લાગશે નહીં, એટલે વાળું કરીને પછી પૂરું કરી દઈશું. તો 11:00 અને કામે પૂરું થઈ ગયું અને હવે બધી બંગડીઓ આખો દિવસની એમનામ પડી છે એટલે બધી બાંધવાની છે, પછી નવરા થઈશું અને વિડીયોને અહીંયા પૂરો કરશું. આ વખતનો વ્લોગ તમને ગમ્યો હશે કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો અને સારું લાગ્યો તો લાઈક કરી દો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય.